નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં વિષય ગુજરાતી વ્યાકરણ વિરામચિહ્નો. આજે આપણે વિરામચિહ્નો વિશે સમજ મેળવીશું. મિત્રો, આપણે ધોરણ 1થી વાક્યરચનાઓ, પાઠો, કવિતા આ બધું જ ભણતા આવ્યા છીએ, વાંચતા આવ્યા છીએ, જોતા આવ્યા છીએ. આ જોતી વખતે આપણને દરેકને ખ્યાલ હશે કે વાંચતા વાંચતા ક્યાંક એવા ચિહ્નો હોય છે કે જેનો કોઈ ચોક્કસ અર્થ થતો હોય છે. પરંતુ હવે આપણે એ ચિહ્નોને બહુ ગંભીરતાથી લીધા વગર સળંગ રીતે વાંચીએ છીએ. આ ચિહ્નો શું છે, તેને શું કહેવાય અને તેનો શું ઉપયોગ છે, અને જો આપણે તેના ઉપયોગ સાથે વાંચન કરીએ તો ચોક્કસ એમાંથી આપણે જે અર્થ આપવો છે વાક્યનો એ અર્થ નીકળી શકે. તો આજે આપણે વિરામચિહ્નો વિશે સમજ મેળવીએ. તો ભાષામાં રહેલા અર્થને સ્પષ્ટ કરવા માટે વિરામચિહ્નોની પણ આવશ્યકતા છે. ભાષામાંની અભિવ્યક્તિને સુબોધ કરવાનું કામ વિરામચિહ્નો કરે છે. વાક્ય કે લખાણમાં જે અંતર્ગત અર્થ હોય, એટલે કે આપણે જે કહેવું છે એ જે લખ્યું છે એ જ અર્થ જો આપણે પ્રગટ કરવો હોય કે એ અર્થ આપણે સામેવાળા વાંચનારને સમજાવવો હોય તો તેને સમજવામાં વિરામચિહ્નો ઉપયોગી બને છે. વિરામચિહ્નો લેખકની શૈલીનો પણ પરિચય કરાવે છે, અને છતાં લેખકને એમનો ઉપયોગ પોતાના વાચક એની વાત બરાબર સમજી શકે તે માટે જ ખાસ કરતો હોય છે. આ રીતે વિરામચિહ્નનો ઉપયોગ બારીક નકશીકામનું કૌશલ્ય માગી લે તેમ છે. તેનું બહુ જ્ઞાન હોવું જરૂરી છે દરેક વ્યક્તિને કે પોતે જે વાત કહેવા માગે છે એ બરાબર સામેવાળી સમજી શકે તે માટે યોગ્ય જગ્યાએ વિરામચિહ્નો વાક્યની અંદર મૂકવા જરૂરી બને છે. એટલે એ ખરેખર કૌશલ્યનું કામ છે. વિરામચિહ્નનો ઉપયોગ એક કલા છે, કારીગરી પણ છે. વિરામચિહ્નો અભિવ્યક્તિને વાચક સુધી યથાર્થ રીતે પહોંચાડવા વપરાતા હોય છે. એટલે જે ભાવ આપણે કહેવાયો છે, અરે તો એ આશ્ચર્ય છે, તો એ ભાવ સામેવાળી વ્યક્તિ પણ સમજે એના માટે આપણે એ વિરામ, એ જે આશ્ચર્ય ઉદ્ગાર ચિહ્ન છે એનો ઉપયોગ કરીએ છીએ. એવી જ રીતે તમે ક્યાં જાઓ છો, જો એ સીધી રીતે એની પાછળ કોઈ પ્રશ્નાર્થ ચિહ્ન ન હોય તો સામેવાળી વ્યક્તિ એને સીધું સ્ટેટમેન્ટ જ સમજે, વિધાન વાક્ય, સીધું વાક્ય તરીકે જ સમજે. પણ પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે ત્યારે ખ્યાલ આવે છે કે પ્રશ્નાર્થ ચિહ્ન છે, મતલબ કે એ પ્રશ્ન પૂછાયો છે. હમણાંના આ ટેકનોલોજીના યુગમાં આપણે જ્યારે વોટ્સએપ પર વાતચીત કરતા શીખ્યા છીએ ત્યારે આ વોટ્સએપની વાતચીતો દરમિયાન ઘણી વખત આપણે જોઈએ છીએ કે સામેવાળી વ્યક્તિ કંઈક જવાબમાં મિસ્ટેક કરે ત્યારે આપણે કહીએ છીએ કે ના, હું પૂછું છું એમ. એ કારણ કે પાછળ એને પ્રશ્નાર્થ ચિહ્ન નથી લગાવ્યો. તમે જઈ આવ્યા એટલે સામેવાળી વ્યક્તિને એવું લાગે કે કહે છે કે તમે જઈ આવ્યા એમ, પણ એ કહે છે કે ના, ત્યારે સામેવાળી વ્યક્તિ પૂછે છે કે હું પૂછું છું. તો એની સ્પષ્ટતા કરવી પડે છે. જો આવો વિરામ ચિહ્નનો ઉપયોગ હોય તો એવી કોઈ સ્પષ્ટતા એ લેખકે કે લખનારે કરવી પડતી નથી. એટલે વિરામ ચિહ્ન એ ખૂબ ઉપયોગી છે. વ્યાકરણના નિયમોને સંતોષવા નહીં, તેથી વિરામ ચિહ્નો સમજીને વપરાય, શક્ય તેટલા ઓછા વપરાય, વક્તવ્યને સ્ફુટ અને ધારદાર કરવા વપરાય, એમાં જ એની શોભા છે. કોઈ વ્યાકરણ મને આવડે છે એવું બતાવવા માટે આ વિરામચિહ્નનો ઉપયોગ નથી કરવાનો, પણ તમારા વિચારો પ્રોપર સામેવાળી વ્યક્તિ સમજે તેના માટે આપણે વિરામચિહ્નનો ઉપયોગ કરવાનો છે. વિરામચિહ્ન ભાષાની વિશિષ્ટ ગોઠવણ છે, અને એ ગોઠવણને કારણે વક્તવ્યનો અર્થ સ્પષ્ટ થતો રહે છે. કોઈ વિરામચિહ્ન વાક્ય પૂરું કરે છે, કોઈ વિરામચિહ્ન અર્થને પર્યાપ્ત રૂપે વ્યક્ત કરવામાં અનિવાર્ય સહાય પૂરી પાડે છે. જેમ કે તમને તો શરમ નથી, મને છે. ઉપરના વક્તવ્યમાં અલ્પવિરામ અને પૂર્ણવિરામ એમ બંને ચિહ્નો વપરાયેલા છે. આપણે જોઈએ છીએ કે
તમને તો શરમ નથી તો અહીંયા અલ્પ વિરામ છે, અને મને તો છે એટલે પૂર્ણ વિરામ છે. તો અહીંયા આ બે ચિહ્નો વપરાયા છે. તો ગમે તેટલા ઓછા વપરાય, ભલે ઓછા વપરાય, પણ વક્તવ્યને સ્ફુટ અને ધારદાર કરવા વપરાય તો જ એમાં એની શોભા છે. હવે આપણે કહીએ છીએ કે તમને શરમ નથી, અહીંયા આપણે હતા કે પૂર્ણ મને શરમ છે એવી વાત આપણે અહીંયા કરી. તો આ વક્તવ્યમાં અલ્પવિરામ અને પૂર્ણ વિરામ આ બંને છે, આ અલ્પવિરામ છે અને આ પૂર્ણ વિરામ છે. તો બંને ચિહ્નો મુકાયા છે. અલ્પવિરામ વક્તવ્યની અંદર મુકાયું છે અને પૂર્ણ વિરામ છે એ વક્તવ્યની બહાર. અલ્પવિરામ છે એ અલ્પવિરામ અંદર છે અને આ પૂર્ણ વિરામ છે એ વાક્યની બહાર છે, છેડે મુકાયેલું છે. તમને તો શરમ નથી, અહીંયા સુધીનું જે વાક્ય છે તો એ ચાર શબ્દો પછી અલ્પવિરામ છે, એને બદલે પૂર્ણ વિરામ મુકાયું હોત તો આપણને એમ થાય શા માટે અલ્પવિરામ જ મૂકવું પડે, પૂર્ણ વિરામ મૂકો શું વાંધો. જો મુકાયું હોય તો શું થાય, તો પછી મને છે એ બે શબ્દ ચાલત નહીં, તો આ શબ્દનો કોઈ અર્થ રહે નહીં. તો આ આખા વાક્યનો અર્થ નહીં, તમને શરમ નથી વાક્ય પૂરું થઈ જાય, તો એનો અર્થ એવો થાય કે પોતાના માટે મને શરમ છે એવું આખું વાક્ય લખવું પડે. તો એ અલ્પવિરામ છે તો એ પાછળ જો મુકાયું હોત તો એ શબ્દ ચાલત નહીં. મને શરમ છે એમ ત્રણ શબ્દો વાપરી પછી ફરી પૂર્ણ વિરામ મૂકવું પડે, કે મને શરમ છે એવું આખું વાક્ય બીજું લખવું પડે. એમ કરવામાં આવ્યું હોત તો તમને શરમ નથી મને શરમ છે એવા બે અલગ અલગ વાક્યોવાળી રચના થાત. તો શબ્દ જરૂરી ન રહ્યો તેથી તેને દૂર કરાયો અને શરમ શબ્દને ફરીથી વાપરવો પડ્યો. આમ આમ થવાથી અભિવ્યક્તિમાં લાઘવ હતું તે ચાલ્યું ગયું. જો આ વિરામ ચિહ્નનો ઉપયોગ ન હોય તો શબ્દોની જે વાક્ય રચનાઓ છે એ ખૂબ જ લાંબી લાંબી હોય, કારણ કે વિરામ ચિહ્નો છે એ વાક્યને લાઘવ બનાવવામાં ઉપયોગી છે. થોડામાં ઘણું બધું કહેવાનું અહીંયા વિરામ ચિહ્ન કૌશલ્ય ધરાવે છે. આબલી અભિવ્યક્તિથી જેને સંબોધીને વ્યક્ત થયું તે વ્યક્તિમાં નક્કીપણે શરમ નથી એ સ્પષ્ટ થાય છે, અને સંબોધન કરનાર વ્યક્તિમાં નક્કીપણે શરમ છે એ સલુકાયપૂર્વક કહેવાય છે. એટલે વિરામ ચિહ્નો વક્તવ્યમાં ખાસ નોંધી લેજો કે વક્તવ્યમાં લાઘવતા, સુંદરતા, સલુકાય વગેરે પણ આપે છે, બક્ષે છે એટલે કે આપે છે. હવે આપણે જોઈએ, આટલા તો વિરામ ચિહ્નના ઉપયોગ વિશે આપણે સમજ્યા, હવે જોઈએ કે વિરામ ચિહ્નો કેટલા પ્રકારના છે. આપણે રોજબરોજના જીવનમાં જે કંઈ પુસ્તકો વાંચીએ છીએ એમાં ઘણા બધા પ્રકારના વિરામ ચિહ્નો આપણે જોઈએ છીએ. હવે એની ઓળખ આપણે લેવાની છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ પૂર્ણ વિરામ. કોઈ વાક્યના અંતે જ્યારે ડોટ કરવામાં આવે છે ત્યારે એને પૂર્ણ વિરામ કહેવાય છે. દાખલા તરીકે એક કથન કે વિચાર પૂર્ણ થાય ત્યારે તેને પૂર્ણ વિરામ મુકાય છે. અહીંયા જે પૂર્ણ વિરામ મૂક્યો છે એ તમે જોઈ શકો છો કે મુકાય છે એને અંતે પૂર્ણ વિરામ છે, જોઈએ એને અંતે પૂર્ણ વિરામ છે, બક્ષે છે એને અંતે પૂર્ણ વિરામ છે. તો સલુકાય વગેરે બક્ષે છે એક આખું વાક્ય, એક આખો વિચાર, આ વાક્યનો આખો અર્થ આપણને પ્રાપ્ત થાય ત્યારે આપણે પૂર્ણ વિરામ મૂકીએ છીએ. એટલે કે એક સાદું વાક્ય પૂરું થાય ત્યારે પૂર્ણ વિરામ મૂકવું જોઈએ. જ્યારે તમારે જે કહેવા માગો છો એ વાક્ય આખું કહેવાય જાય ત્યારે એના અંતે પૂર્ણ વિરામ મૂકવું જોઈએ. કહેવતને અંતે પણ પૂર્ણ વિરામ મુકાય છે, જેમ કે એના કર્મે ચોરીને ચોરી રહી, પાપનો ઘડો ઘૂંટ્યા વિના રહેતો નથી. તો આ રીતે કહેવતની અંદર પણ વિરામ ચિહ્નનો ઉપયોગ કરી શકાય છે. કોઈપણ શીર્ષક, શબ્દ કે વાક્યના શરૂઆતના ક્રમમાં 1, 2, 3 વગેરે આંકડાઓ આપણે લખીએ છીએ
કે વાક્ય એક, વાક્ય બે, વાક્ય ત્રણ, અથવા તો ક ખ ગ એવા અક્ષરો મૂકીએ છીએ. જો એને કૌંસ કરીને એમાં મૂકવાના હોય ન હોય ત્યારે તેને પછી પૂર્ણ વિરામ મૂકવું જોઈએ. દાખલા તરીકે લખીએ છીએ ત્યારે એ તો પૂર્ણ વિરામ લખવાની જરૂર નથી, પણ જો કૌંસ ન હોય તો ક પછી અનુસ્વાર આવે, સોરી ક પછી પૂર્ણ વિરામ આવે. તો આ રીતે પૂર્ણ વિરામનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. હવે પૂર્ણ વિરામ ક્યારે મુકાય છે? જેમ કે આપણે આગળ જોયું કે કહેવતોની અંદર પણ પૂર્ણ વિરામ મુકાય છે. કોઈ પણ શીર્ષક કે વાક્યોના ક્રમ હોય એમાં જો કૌંસ ના હોય તો પણ પૂર્ણ વિરામ મૂકીએ છીએ. તો પછી જેમ કે ન્યાય ખાતું, ઉદ્યોગ ભવન, અહીંયા આપણે જોઈએ કે એક ન્યાય ખાતું, બે ઉદ્યોગ ભવન, તો અહીંયા વિરામ ચિહ્નનો ઉપયોગ કર્યો છે. અહીંયા પણ વિરામ ચિહ્નનો ઉપયોગ કર્યો છે. એવી જ રીતે ક ન્યાય ખાતું તો વિરામ ચિહ્નનો ઉપયોગ કર્યો છે, ખ તો વિરામ ચિહ્નનો ઉપયોગ કર્યો છે. વ્યક્તિ, સંસ્થા, પદવી, ઇલકાબ, સમય વગેરેનું સંક્ષિપ્ત રૂપ મુક્તિ વખતે પણ પૂર્ણ વિરામ મૂકવું જોઈએ. દાખલા તરીકે આપણે ઘણા લાંબા શબ્દો હોય અમદાવાદ તો એનું અ કે એવું કરતા હોઈએ છીએ, મહેમાન તો એનું મે એવું કરતા હોઈએ છીએ, તો મે પછી પૂર્ણ વિરામ મૂકવાનું. અખંડ સૌભાગ્યવતી તો એમાં અસૌ એવું લખીએ છીએ, અખંડ સૌભાગ્યવતી, તો અ પછી પૂર્ણ વિરામ અને સૌ પછી પૂર્ણ વિરામ. બની શકે તો આવી જગ્યાએ પોલું મીંડું મૂકવું, જેમ કે મહેમાન, લિખિતંગ, તો એ પોલું મીંડું મૂકવું એવું કહેવાય છે. ત્યાર પછી બીજું ચિહ્ન છે અલ્પવિરામ, જ્યાં પૂરેપૂરું નહીં પણ થોડુંક અટકવાનું હોય. અલ્પ એટલે કે થોડું અટકવાનું હોય, અનિવાર્ય ત્યાં અલ્પવિરામ મૂકાય જ. ખાસ કરીને નીચેની બાબતો આપણે વિચારીને તે પ્રમાણે આપણે મૂકીએ છીએ. દાખલા તરીકે ઘણા નામ, એક કરતાં વધારે નામ લખવાના હોય, રમેશ, મહેશ, નિલેશ, તો દરેક નામની વચ્ચે અલ્પવિરામ, વિશેષણ કે ક્રિયાપદ એક સાથે આવ્યા હોય ત્યારે છેલ્લા સિવાય દરેકની પછી અલ્પવિરામ મૂકાય. હવે આપણે એના ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે એક કરતાં ઘણા નામ, તો રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન, અને આવે પછી અલ્પવિરામ આવે નહીં. ચારેય વચ્ચે ખૂબ પ્રેમ હતો, હતો વાક્ય અર્થ પૂરો થાય છે, એક વિચાર પૂરો થાય છે, એટલે ત્યાં પૂર્ણ વિરામ આવશે. અલ્પવિરામ છે એ વાક્યની અંદર હોય છે. લક્ષ્મણ જરા જરામાં, નજીવી બાબતમાં ક્રોધમાં આવી જતો, નજીવી બાબતમાં એક વાક્ય અને એને કારણે ક્રોધમાં આવી જતો, તો અહીંયા પૂર્ણ વિરામ, વાક્યનો અર્થ પૂરો થાય છે. ત્યાર પછી ભરત અયોધ્યામાં દાખલ થઈ મહેલમાં તપાસ કરી જેમ તેમ સ્વસ્થ થઈ રામને શોધવા ચાલી નીકળ્યો, તો અહીંયા એક કરતાં વધારે વાક્યો છે, એટલે અહીંયા દરેક જગ્યાએ આપણે જોઈએ છીએ કે અલ્પવિરામ મૂક્યું. એટલે એક કરતાં વધારે વાક્યો હોય, ક્રિયા વિશેષણ હોય, ત્યારે ક્રિયાપદ છે આ બધા, મહેલમાં તપાસ કરી, અયોધ્યામાં દાખલ થઈ, આ બધી ક્રિયાપદ છે. તો એક કરતાં વધારે ક્રિયાપદ છે એટલે અહીંયા પણ અલ્પવિરામ આવે. ત્યાર પછી સંબોધનાર્થે વપરાયેલા પદ પછી પણ અલ્પવિરામ આવે. દાખલા તરીકે રામ, ભાઈ, આ ફાઇલ ગંગાધરને પહોંચાડો. કોઈને કહેવામાં આવે છે કે ફલાણા ભાઈ, રામભાઈ, રમેશભાઈ, તો એને કહેવામાં આવ્યું છે, એને આજ્ઞા કરવામાં આવી છે, સંબોધન કરવામાં આવ્યું છે, તો ત્યારે પણ અલ્પવિરામનો ઉપયોગ થઈ શકે. અલબત્ત ટૂંકમાં, જેમ કે, ખાસ નોંધવા જેવું છે, આપણે હંમેશા માટે લખતા હોઈએ ત્યારે આ વિરામ ચિહ્નો ખાસ ધ્યાન રાખવાના છે. તો અલબત્ત ટૂંકમાં, જેમ કે, એટલે કે, ખરેખર,
કૌંસમાં અને પત્રમાં પ્રતિ એવું આપણે પત્રની અંદર લખીએ ત્યારે પ્રતિ શ્રી એવું લખતા હોય છે વગેરે જેવા શબ્દો પછી અલ્પ વિરામ મુકાય છે જેમ કે અલબત્ત તમે જ એ કામ કરવા સક્ષમ છો તો કારણ કે કેમ કે ની પહેલાં પણ અલ્પ વિરામ મુકાય જેમ કે ઠંડી વધવા માંડી છે કારણ કે આ સાલ વરસાદ વધુ થયો છે તો આવી રીતે કારણ કે ની પહેલાં પણ અલ્પ વિરામ મૂકવાનો હોય પત્ર લેખનમાં શરૂઆતમાં સંબોધન પછી તેમજ અંતમાં વિદાય વચન પછી અલ્પ વિરામ મુકાય છે છેલ્લે આપણે જ્યારે સંબોધન કરીએ છીએ અને અંતે જ્યારે વિદાય વચન આપીએ છીએ ત્યારે દાખલા તરીકે વાલી બહેન આપનો વિશ્વાસુ તો એ પછી અલ્પ વિરામ આવે આ દરેક બાબતો છે એ ધ્યાનમાં રાખવા જેવી છે નોંધવા જેવી છે કારણ કે ધોરણ 12ની અંદર જ્યારે તમારે રૂઢિલેખન શુદ્ધ વાક્ય રચનાઓ લખવાની થશે જો કે 11મામાં પણ આવશે ફાઇનલ એક્ઝામની અંદર ત્યારે આ બધા જ વિરામ ચિહ્નનો ઉપયોગ આપણે કરવાનો છે ભાષા સજ્જતાની દ્રષ્ટિએ આ વ્યાકરણનો જે ટોપિક છે એની અંદર પણ આ બધા વિરામ ચિહ્નનો યોગ્ય ઉપયોગ થાય એ ખાસ જરૂરી છે પછી હા ના જી કાં કેમ વગેરે કેવળ પ્રયોગીઓ જો કે વાક્યની શરૂઆતમાં હોય તો તે દરેકની પછી અલ્પ વિરામ આવે દાખલા તરીકે હા મેં એ લખાણ મેં જ લખ્યું છે કાં તમારે પણ ભૂલ થઈ છે ને તો આ રીતે એકાક્ષરી જે પ્રયોગો છે આ ના વગેરે જેવા પ્રયોગોમાં પણ અલ્પ વિરામનો ઉપયોગ થાય છે આ સિવાય પણ વગેરે કે ઇત્યાદિની પહેલાં બે કે વધારે પદો હોય ત્યારે પૂર્વેના દરેક પદ પછી અલ્પ વિરામ મુકાય છે દાખલા તરીકે મૈત્રી પ્રેમ ત્યાગ વફાદારી વગેરે સદગુણો છે તો વગેરે સદગુણો છે તો વગેરેની પહેલાં જે કંઈ આવે આમાં બધામાં અલ્પ વિરામ આવે અવતરણ ચિહ્ન વાપરતા પહેલાં પણ અલ્પ વિરામ મુકાય છે અવતરણ ચિહ્ન કોમા એને મૂકતા પહેલાં પણ અલ્પ વિરામ મુકાય છે દાખલા તરીકે રામ બોલ્યા પિતાની આજ્ઞા હું માથે ચડાવું છું તો અહીંયા તમે જોઈ શકો છો કે આ કોમા છે અવતરણ ચિહ્ન તો એની પહેલાં અલ્પ વિરામ મૂકવામાં આવ્યું તો એવી રીતે સમાનાધિકરણવાળા એટલે કે સરખા દરજ્જાવાળા જે પદો છે તો અલ્પ વિરામથી તેને જુદા પાડવામાં આવે છે જેમ કે મેઘનાદ રણકુશળ યોદ્ધો શસ્ત્રાસ્ત્રથી સજ્જ થઈ લડવા માટે રણાંગણમાં આવી ઊભો રહ્યો તો એના માટે જે કંઈ સરખા દરજ્જાવાળા શબ્દો છે મેઘનાદ કેવો હતો તો રણકુશળ યોદ્ધો શસ્ત્રશાસ્ત્રથી સજ્જ થઈ તો આ જે એના સમાનાર્થી શબ્દો છે કે અથવા એના સમાન દરજ્જાવાળા એમાં પણ અલ્પ વિરામ આવે જે વાક્યો અને તેથી માટે પણ પરંતુ વગેરેથી જોડાય છે તે અલ્પ વિરામથી જુદા પડાય છે જેમ કે મેં સફળતા મેળવવા માટે આકાશ પાતાળ એક કર્યા પણ આગળ જોયું આપણે કે પણ આવે ત્યારે પણ સરવાળે મારા નસીબમાં નિષ્ફળતા રહી તો આવા નાના નાના વાક્યો હોય આવા વાક્યો નાના નાના હોય તો અલ્પ વિરામ ન મૂકીએ તો પણ ચાલે જેમ કે હું પાસ થવા મથ્યો પણ નિષ્ફળ નીવડ્યો એવું ચાલી શકે ત્યાર પછી જે તે જેમ તેમ જ્યારે ત્યારે જો તો વગેરેથી જોડાયેલા જે તે જેમ તેમ જ્યારે ત્યારે જો તો વગેરેથી જોડાયેલા વાક્યોમાં પણ અલ્પ વિરામ જુદા પડાય છે જેમ કે રાત્રિનો અંધકાર દૂર થઈ
દિવસનો ઉજાસ આવે છે તેમ ગમે તેવું ઘોર અંધારું દૂર થઈ ગયું થઈ સુખ અવશ્ય પગલી પાડે છે. તો અહીંયા અલ્પવિરામ. આવી જગ્યાએ પણ વાક્યો નાના નાના હોય તો અલ્પવિરામ ન મૂકીએ તો પણ ચાલે. જેમ કે રાત્રિ પછી દિવસ આવે છે તેમ દુઃખ પછી સુખ આવે છે. લાંબા વાક્યોમાં પેટાખંડો પછી પણ અલ્પવિરામ મુકાય છે. જેમ કે ઉત્તમ કુળનો નબીરો છે, અસાધારણ શક્તિવાળો છે, શૂરો છે, સમજદાર છે, મહેચ્છ છે, પણ હલકા કુળનો ગણાયેલો હોવાથી તે ઘણીવાર મર્મભેદક અપમાનો સહન કરવા પડે છે. નીચેની પરિસ્થિતિમાં અલ્પવિરામ ના વપરાય એ પણ આપણે ધ્યાનથી જોઈ લઈએ. ક્રિયાપદ, નામ, સંજ્ઞા કે વિશેષણ તરીકે વપરાયું હોય ત્યારે પરિણામદર્શક સંયોજક કે તેની આગળ કે પાછળ બે પદો જોડાયા હોય ત્યારે, અને કે વગેરે ઇત્યાદિ શબ્દોની પહેલાં કેટલાક લોકો અલ્પવિરામ વાપરે છે અને કેટલાક નથી વાપરતા. તો અલ્પવિરામ જ્યાં વાપરવું હોય ત્યાં વિવેકથી વાપરવું, તેનો અતિરેક ન કરો. હવે આપણે જોઈએ ત્રણ નંબરનું વિરામચિહ્ન અર્ધવિરામ. પહેલાં આગળ જોયું તે અલ્પવિરામ હતું છે અને ત્યાં થોડોક અટકવાનું થાય ત્યારે આપણે અર્ધવિરામ મૂકીએ છીએ. હવે ગુરુવિરામ એટલે કે ઊભા બે ટપકા. ઊભા બે ટપકાને આપણે ગુરુવિરામ કહીએ છીએ. જ્યારે આપણે ગણતરી કરવી હોય, કોઈ યાદી આપવાની હોય, વર્ણન કરવાનું હોય ત્યારે આપણે ગુરુવિરામ મૂકીએ છીએ. દાખલા તરીકે વર્ણ ચાર્જ પછી ગુરુવિરામ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. અહીંયા આપણે એક કરતાં વધારે સંજ્ઞાનો ઉપયોગ કર્યો છે એટલે આપણે અહીંયા અલ્પવિરામનો ઉપયોગ કર્યો છે. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્નાર્થ ચિહ્ન. ક્રોધ, આશ્ચર્ય, ધિક્કાર કે પ્રશંસાની લાગણી બતાવવાની હોય ત્યારે આ આશ્ચર્ય કે ઉદ્ગાર ચિહ્ન આપણે એને કહીએ છીએ તે આપણે મૂકીએ છીએ. દાખલા તરીકે અહા આ ઉદ્ગાર ચિહ્નની નિશાની છે. શી રમણીય ઘટા આશ્ચર્ય છે. પ્રશંસા, વાહ ધન્ય છે તમારી ટેકને. તો વાક્ય પૂરું થાય ત્યારે પણ અને વચ્ચે જ્યારે ઉદ્ગાર નીકળે છે ત્યારે પણ આ રીતે ઉદ્ગાર ચિહ્ન મૂકવાનો થાય. ખબરદાર ત્યાં થોભી જાન. પછી ફટ હજો તારા જેવા પુત્રને. તો અહીંયા પણ ધિક્કાર માટે આશ્ચર્ય ચિહ્ન કે ઉદ્ગાર ચિહ્ન વપરાય છે. પ્રશ્નાર્થ ચિહ્ન જેને આપણે આ રીતે પ્રશ્નાર્થ ચિહ્નને આપણે આ રીતે મૂકીએ છીએ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. વાક્યમાં પ્રશ્નનો ભાવ હોય ત્યાં છેડે આ ચિહ્ન મૂકાય છે. જેમ કે તમે ક્યાં રહો છો, મિશ્ર વાક્ય હોય અને મુખ્ય વાક્યમાં પ્રશ્ન હોય તો પણ છેક છેડે પ્રશ્ન વિરામ મૂકાય છે. જેમ કે મને ખબર હતી કે તમે ત્યાં જશો. તો અહીંયા પણ આપણે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીએ છીએ. મને એ જ રીતે મિશ્ર વાક્ય, પેટા વાક્યમાં પ્રશ્ન હોય અને બંને ઉપવાક્ય વચ્ચે જોડનાર કોઈ ઉભયાન્વયી ન હોય તો પણ સાવ છેડે પ્રશ્ન વિરામ મૂકાય છે. જેમ કે પ્રકાશે પૂછ્યું તમે વહેલા કેમ ન આવ્યા, તો ત્યારે પણ આપણે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીએ છીએ. આવી જગ્યાએ જન વચ્ચે જોડનાર ઉભયાન્વયી હોય તો પ્રશ્નનો ભાવ હોવા છતાં પણ છેડે પ્રશ્ન વિરામ મૂકાતું નથી. જેમ કે પ્રકાશે પૂછ્યું કે તમે કેમ વહેલા કેમ ન આવ્યા, તો પેટા વાક્ય પહેલું હોય અને મુખ્ય વાક્ય પછી હોય અને પેટા વાક્યમાં પ્રશ્નનો ભાવ હોય છતાં જો સંજોગોમાં પ્રશ્ન વિરામ ના મૂકાય, દાખલા તરીકે હું શા માટે આવ્યો, તો અહીંયા આપણે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકતા નથી. શા માટે આવ્યો એ પ્રશ્ન છે પણ અંદર છે એ પ્રકાશ જાણતો નથી, વાક્ય હજી પૂરું નથી થયું એટલે ત્યાં આપણે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકતા નથી.
તો અહીંયા હું શા માટે આવ્યો અને પછી જે પ્રશ્નાર્થ ચિહ્ન છે તો એ ખોટું છે. પ્રકાશ જાણતો નથી તો આ વાક્ય આખું ખોટું પડે. ત્યાર પછી આપણે જોઈએ અવતરણ ચિહ્ન. કોઈના બોલેલા શબ્દો કે વાત એના એ જ શબ્દમાં રજૂ કરવાની હોય ત્યારે અવતરણ ચિહ્ન મુકાય છે. ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ગાંધીજી કહે છે, દાખલા તરીકે ગાંધીજી કહે છે કે માનવીનું નહીં પણ એનું ખરાબ આચરણ જ નિંદ્ય ગણવું જોઈએ. તો અહીંયા જે વિરામચિહ્ન મુકાયું છે તેને આપણે અવતરણ ચિહ્ન કહીએ છીએ. અને આગળ આપણે નિયમ જોયો કે અવતરણ ચિહ્નની પહેલાં પણ અલ્પ વિરામ મૂકવું જોઈએ. ગ્રંથ, તખલ્લુસ, સામયિક કે ખાસ નામ અપાયેલ ગાડી કે વિમાન અર્થાત કોઈ શબ્દ કે ઉક્તિ પર ભાર મૂકવો હોય ત્યારે પણ અવતરણ ચિહ્ન મુકાય છે. પ્રસિદ્ધ નામો અવતરણ ચિહ્નમાં ના આવે. અવતરણ ચિહ્ન છે એ એકવડું કે બેવડું પણ વાપરવું, એટલે કે ડબલ કોમા, સિંગલ કોમા, એ સંબંધે કોઈ ચોક્કસ નિયમ નથી. એની અંદર મૂકવાનું વાક્ય ટૂંકું હોય તો એકવડું અને લાંબું હોય તો બેવડું વાપરવું એમ નહીં. બહુ તો એટલું કહી શકાય કે જ્યાં અવતરણ ચિહ્નની અંદર પણ એવી જગ્યા આવે કે અવતરણ ચિહ્ન વાપરવું પડે ત્યારે બહાર બેવડું અને અંદર એકવડું અને અથવા બહાર એકવડું અને અંદર બેવડું એવા ચિહ્નો વાપરવા પડે. અવતરણ ચિહ્ન એકવડું વાપરીએ તો બધે એકવડું અને બેવડું વાપરીએ તો બધે બેવડું, એમ સરખું રાખવાનું છે. એક અંદર સિંગલ ને પછી બાર ડબલ એવું નહીં. ત્યાર પછી આઠમું ચિહ્ન છે લોપ ચિહ્ન. દાખલા તરીકે આનો આપણે બહુ વધારે ઉપયોગ કરીએ છીએ. શબ્દમાં કોઈ અક્ષરનો લોપ થયો હોય ત્યારે આપણે એને લોપ ચિહ્ન કહીએ છીએ. વચ્ચે એક અક્ષર આપણે ખવાઈ ગયો હોય, દાખલા તરીકે મહેમાન, તો આપણે મે પછી અલ્પવિરામ છે માન, એટલે કે મહેમાન. નતું, તેની પાસે અવર કશું એ ભેટ ધરવા. નતું એટલે કે ન હતું. તળપદા શબ્દોની અંદર ખાસ આવા લોપ ચિહ્નો આપણને જોવા મળે છે. ત્યાર પછી કેટલાક પ્રકીર્ણ ચિહ્નો, વિરામ ચિહ્નેતર ચિહ્નો, અગાઉ પણ આ સિવાય કેટલાક વિરામ ચિહ્નો વિશે આપણે જોયું. કેટલાક ચિહ્નો છે એ પ્રસંગોપાત યોજાતા હોય છે. દાખલા તરીકે લઘુરેખા, એક નાનકડી લીટી. સામાસિક શબ્દોમાં જ્યાં બે ઘટકો વચ્ચે જુદા જુદા દર્શાવવાના જરૂરી જણાય ત્યાં લઘુરેખા, દાખલા તરીકે ભાઈ બહેન, માતા પિતા, કરમ ધરમ, સેવક મંડળ, સેવક મંડળ, શિષ્ય, બાપ દાદા, તો સામાસિક શબ્દો, સમાસવાળા શબ્દો છે, વિરુક્ત સમાસવાળા શબ્દો, દ્વંદ્વ સમાસવાળા શબ્દો, તો ત્યાં આપણે લઘુરેખાનો ઉપયોગ કરીએ છીએ. અધમ, ઉદાહરણ, પતિત, પાવન, આવા બધા લપાઈમાં, છપાઈમાં લીટીને છેડે કોઈ શબ્દ તોડવો પડે એમ હોય કે અહીંયા લખતા અહીંયા વાક્ય અધૂરું રહી જાય તો ત્યારે વિભાગો પાડી લઘુરેખા કરી બાકીનો અંશ નવી લીટીમાં લખી શકાય. દાખલા તરીકે અમદાવાદ, મુંબઈ, નવીનતા, તો અમદાવાદ, તો અહીંયા વાક્ય પૂરું થયું પણ હજી શબ્દ અધૂરો છે તો નીચે આપણે ડેશ કરીને લખી શકાય. મુંબઈ વાસીઓ, નવીનતા વાળું, તો આ રીતે આપણે એને લખી શકીએ. એ જે રીતે લઘુરેખા એ રીતે ગુરુરેખા. ગુરુરેખા એટલે મોટી. જ્યાં વાક્યમાં ક્યાંક વધુ સ્પષ્ટતા ખાતર કોઈક ઉમેરણ કરવાનું હોય ત્યારે એ ઉમેરણની પૂર્વે ગુરુરેખા દોરવામાં આવે છે. દાખલા તરીકે આજે તમારા મહેમાન મુંબઈથી આવનારા આવશે નહીં. હું કહેતો હતો, કહેતા ભૂલી ગયો કે તમે ત્યાં આવવાના છો. તો આવી રીતે કોઈ હકીકતની પ્રસ્તાવના કરતા હોઈએ કે આજે શિક્ષણમાં પ્રભાવ છે રાજકારણ, તો એ રીતની પ્રસ્તાવનામાં અને મુદ્દાઓમાં પણ આપણે ગુરુરેખાનો ઉપયોગ કરીએ છીએ. કોઈ હકીકતની પ્રસ્તાવનામાં,
દાખલા તરીકે આજે શિક્ષણના પ્રભાવ છે રાજકારણનો. મને ખાવા ગમે દાળ ભાત અને લાડુ શાક, નાના લાલે ગાયું કે, તો આવા. ત્યાર પછી છે અવતરણ ચિહ્ન. એ આપણે આગળ જોયું કે કોઈ યુક્તિને બંને બાજુથી આવરી લેવા માટે આનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે કોઈ કૃતિનું નામ, સરસ્વતી ચંદ્ર, માનવીની ભવાઈ, અનુસ્વાર અને અનુનાસિકો, વાવે તે ઉલણે એવી કહેવતોમાં પણ, બોલે એના બોર વેચાય, આ કહેવતો કહેતી વખતે પણ અવતરણ ચિહ્નનો ઉપયોગ થાય છે. કોઈ વિષય એના વિષયમાં જે કંઈ કહેવામાં આવે તેના પણ અવતરણ ચિહ્નનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે સરસ્વતી ચંદ્રની નવલકથા કોણે વાંચી છે, તો અહીંયા સરસ્વતી ચંદ્ર એ કોમામાં આવશે, અવતરણમાં આવશે. સરસ્વતી ચંદ્ર એ પંડિત યુગનું મહાકાવ્ય છે, તો પંડિત યુગનું મહાકાવ્ય એ વિશેષતા છે, તો એને પણ આપણે અવતરણમાં લખી શકીએ. એવી જ રીતે કૌ આ પણ વિરામ ચિહ્નનો એક ભાગ છે. કોઈ વાર કંઈ સ્પષ્ટતા કરવાની હોય ત્યારે આ ચિહ્નનો પ્રયોગ થાય છે. ગોવર્ધન રામની એ કથા કઈ, એ એટલે સરસ્વતી ચંદ્ર એ પ્રસ્તાવના, પણ વાક્યમાં સીધું લખવાનું નથી. કાવ્યમાં વપરાયેલા આ શબ્દની પણ સમજ નથી. કયા શબ્દની? તો કે કર્મ. અંકો કે આક્ષરિક સંકેતોની પૂર્ણ વિરામના ચિહ્ન વગર વાપરવા હોય એમનું અવતરણ કરવા પણ કૌંસ વપરાય છે. દાખલા તરીકે અહીંયા આપણે જોઈ શક્યા છીએ, આગળ લખ્યું એમ કે અંકો છે કે વિભાગો છે એને દર્શાવવા માટે પણ આપણે કૌંસનો ઉપયોગ કરીએ છીએ. નાટકમાં અભિનયની સૂચના માટે કશું સૂચવવાનું હોય ત્યારે આવું સૂચન કૌંસમાં મુકાય છે. તમારા ગુજરાતી પાઠ્યપુસ્તકની અંદર એક એક પાઠ એવો છે કે જે એકાંકી સ્વરૂપે છે, નાટક સ્વરૂપે. દાખલા તરીકે ધોરણ 11માં હુકમ માલિક એ એકાંક નાટકનો અંશ છે. તો એની અંદર તમે જોયું હશે કે જે સૂચનાઓ છે એ સૂચનાઓ કૌંસમાં અપાયેલી હોય છે. દાખલા તરીકે ભીમ અર્જુન તરફ પીઠ ફરીને કૌંસમાં એટલા માટે આપવી પડે કે જો એ નાટકને ભજવવું હોય તો ખ્યાલ આવે કે કઈ રીતે આખી સિચ્યુએશન રજૂ કરવાની છે. કહે છે અર્જુન તરફ પીઠ કરીને કહે છે, આ સૂચના એને કૌંસમાં લખવી પડે. રામે જવાબ આપ્યો પણ કેવી રીતે? તો હસીને. તો જે સૂચના છે, નિર્દેશન છે, એણે કૌંસમાં મૂકવું પડે. ત્યાર પછી છે વર્ણલોપ. આગળ આપણે જોયું એમ કે લોપ ચિહ્ન, તો કોઈ અક્ષરનો લોપ થાય ત્યારે દર્શાવવા માટે. દાખલા તરીકે એ ગઈકાલે મળ્યો તો, મળ્યો હતો નહીં પણ મળ્યો તો. મહારાજ એટલે કે મહારાજ આ માટે શું જોઈશે? ઉચક્યો તો પહાડને, ઉચક્યો હતો, નહોતું જોઈતું તો પણ, નહોતું જોઈતું એની બદલે નહોતું જોતું. તો આ બધા લોપ ચિહ્ન છે. ત્યાર પછી ખંડ ચિહ્ન એટલે કે ટપકા ટપકા. કોઈક કથન અધૂરું છે તો તમે તો, પછી ડેશ ડેશ ડેશ, તમે, તમને પૂછ્યા વિના તો હું, ટપકા ટપકા. કોઈ નામનો ઉલ્લેખ ટાળવા માટે તો મારો દુશ્મન. રમેશ અને ખાલી જગ્યા તો ખાસ મિત્રો છે, તો ત્યાં ખંડ ચિહ્ન ત્રણ ટપકા દર્શાવવા પડે. અપશબ્દ જણાતા તેને ટાળવા માટે, એટલે જે ખરાબ શબ્દ છે એને આપણે લખી ના શકીએ ત્યારે એને ત્રણ ટપકા દ્વારા, ખંડ ચિહ્ન દ્વારા એને ટાળી શકાય છે. ત્યાર પછી એક નવો શબ્દ છે કાકપદ. કાક એટલે કે એવી રીતે ફૂદડી અથવા તો એ રીતનું ચિહ્ન હોય. લેખનમાં રહી ગયેલું ઉમેરવા માટે આ ચિહ્ન છે એ પ્રયોજાય છે. આકાર કાગડાના પગ જેવો જ હોય એટલે એને કાકપદ કહેવાય છે. આવી રીતે કાગડાના પગ જેવું હોય એટલે એને કાકપદ કે ઘોડી કહે છે. જેમ કે એ બહુ સુંદર છે એવી કોઈ નથી દેખાતી. કોઈ વસ્તુ તરફ વિશેષ ધ્યાન દોરવાનું હોય તો કોઈના સંદર્ભ આપવાનો હોય ત્યારે આ સંદર્ભ સૂચક ચિહ્ન તરીકે ફૂદડી મુકાય છે. આ કૃતિની પ્રકાશન સાલ પછી ફૂદડી ના વર્ષની છે. જુઓ બુદ્ધિ પ્રકાશ અંક
વર્ષ વગેરે. તો આ રીતે કાકપદનો ઉપયોગ થતો હોય છે. કેટલાક હંમેશા વાક્યાંતે જ આવે છે, કેટલાક ચિહ્નો. તો કયા કયા ચિહ્નો છે હંમેશા વાક્યના અંતે આવે, આ એક શોર્ટ કી છે, આપણે સમજી લઈએ. તો પૂર્ણવિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન અને ઉદ્ગાર ચિહ્ન. ઉદ્ગાર ચિહ્ન એ વાક્યની અંદર પણ ક્યારેક આવે, પણ પૂર્ણવિરામ અને પ્રશ્નાર્થ ચિહ્ન હંમેશા વાક્યની અંતે હોય છે. આ સિવાયના અન્ય ચિહ્નો વાક્યાંતે આવતા નથી. કેટલાક ચિહ્નો સમાપનની કામગીરી કરે છે, તો પૂર્ણવિરામ, પ્રશ્નાર્થ અને ઉદ્ગાર. કેટલાક ચિહ્નો અવતરણની કામગીરી કરે છે, તો કે અવતરણ ચિહ્ન પોતે અને કૌંસ. કેટલાક વિભાજનની કામગીરી કરે છે, છૂટું પાડવાની, તો અલ્પવિરામ, અર્ધવિરામ, લઘુરેખા, ગુરુરેખા. કેટલાક પ્રસ્તાવનાની કામગીરી કરે છે, તો ગુરુરેખા. તો આ પ્રકારના વિરામ ચિહ્નો આપણે ધ્યાનમાં રાખવાના છે. આ અહીંયા જે બાકી માહિતી હતી ગુરુવિરામની, તો ગુરુવિરામ છે ક્યારે મૂકીએ છીએ, તો કે મુખ્ય વાક્ય પછી આવતા પેટા વાક્યને જોડતું કોઈ સંયોજક ન વપરાતું હોય ત્યારે મુખ્ય વાક્યના ક્રિયાપદ પછી ગુરુવિરામ મુકાય છે. એણે છત્રીવાળાને કહ્યું, આ છત્રી રિપેર થઈ શકશે? મેં કહ્યું, મારા લખાણો મને એને ગમતા નથી. તો આ બધી જગ્યાએ ગુરુવિરામ મુકાય છે. મુખ્ય હકીકતનું વિધાન થયા પછી સમર્થન માટે કહેવાતા શબ્દો કે વાક્ય પૂર્વે પણ ગુરુવિરામ આવે. દાખલા તરીકે વ્રતો 5, સત્ય, અહિંસા, અચૌર્ય અને બ્રહ્મચર્ય. વર્ણ 4, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. ત્યાર પછી આથી ઉલટું હોય તો પણ એની વચ્ચે ગુરુવિરામ આવે. દાખલા તરીકે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, એ 4 વેદો છે. ગુરુવિરામ પછી લખવાનું. કોઈએ લોભ કરવો નહીં, એનું અર્થ શું છે? તો કે લોભ પાપનું મૂળ. ભાષા સજ્જતા આજના વક્તવ્યનો વિષય છે. તો એનાથી ઉલટું, આજના વક્તવ્યનો વિષય છે આજની રંગભૂમિ. તો આ દરેક વખતે આપણે આમ રીતે ગુરુવિરામ મૂકી શકાય. તો આટલા વિરામ ચિહ્નનો ઉપયોગ કરી અને હવે પછી આપણે નેક્સ્ટ લખીશું.